કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે પંચમહાલની જે પ્રમાણે અમારા ઉમેદવાર પ્રભાબેનને ચૂંટણી પંચને રજૂઆત કરી હતી તેને ધ્યાનમાં લઈને પુનઃ મતદાન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ પ્રમાણે રાજ્યમાં અનેક જગ્યાએ ગેરરીતિઓ આચરવામાં આવી. ગોંડલ, બાનાસિનોર, ગાંધીનગર લોકસભામાં પણ મતદાનમાં ગોલમાલ થઈ છે, જેની કોંગ્રેસ પક્ષ દ્વારા લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે, જેની ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. એકમાત્ર બુથ પૂરતું નથી, આવું અનેક બુથ ઉપર ભાજપાએ ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવ્યા. ગોઠીપ સીટ જે છે મહીસાગરના સંતરામપુર તાલુકાની, એ જિલ્લા પંચાયતની સીટના મોટાભાગના ગામમાં આ રીતે ગેરરીતિને ગોલમાલ કરીને દાદાગીરી ધાકધમકીથી મતદારોને મતદાન કરતા અટકાવી અને ભાજપાએ ત્યાં કબજો કરીને ગેરરીતિ આચી છે. અમે ચૂંટણી પંચને અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવીયાડે બધા પુરાવા સાથે અને માધ્યમોમાં જે વિડીયો વાયરલ થયો એ બધાને બાબતે લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રીપોલિંગ માટેના આદેશ આપ્યા છે. એને હું દાહોદ મતક્ષેત્રની અંદર ગોઠીપ જિલ્લા પંચાયતની સીટમાં અનેક ગામોની અંદર બુથ ઉપર ગેરરીતિને ગોલમાલ મોટા પાયે થઈ છે. આ સંજોગોમાં સમગ્ર બાબતની ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક સંજ્ઞાન લે. આવી જ રીતે ગોંડલના મતક્ષેત્રની અંદર પણ સરપંચ દ્વારા મતદાન કરવામાં, બાલાસિનોની અંદર જે રીતે બુથની અંદર ગેરરીતિ આચરવામાં આવી, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પણ મોટા પાયે ગેરરીતિને ગોલમાલ કરવામાં આવી છે. આ તમામ બાબતોની અમે લેખિતમાં ફરિયાદ કરી છે. હજી સુધી ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી લીધી.